जूना पेन्शन की मांग साथ शिक्षकों आंदोलन ना मार्गे राज्यभर शिक्षकों जूनी पेन्शन की मांग साथ सरकार विरुद्ध विरोध प्रदर्शन कर्यु। तमाम शिक्षकों नवी पेन्शन योजना दूर करी जूनी पेन्शन योजना लागू करवा मांग करी छे। नवी पेन्शन योजना थी कर्मचारियों नु अहित थशे। पीएसआई भर्ती परिणाम नो विवाद हवे हाईकोर्ट में पहुंचो। हाईकोर्ट समक्ष त्रण गणा उम्मीदवारों बोलावाना नियम नु पालन न थयु होवानी फरियाद करवामां आवी छे। अरजदारे जीपीएससी पेटर्न प्रमाण कैटेगरी प्रमाण त्रण गणा उम्मीदवारों ने न समावाया होवानो आक्षेप कर्यो। हाईकोर्टे राज्य सरकार अने भर्ती बोर्ड ने नोटिस आपी जवाब मांग्यो। जूनागढ़ सावज दूत संघ की चूंटणी ने लईने भाजपना ज बे जूथ सामसामे आवी गया छे। सांसद राजेश चुडासमा सामे जिला भाजप प्रमुख ठाकर श्री जाविया आक्षेप कर्यो छे। आक्षेप छे कि सांसद जूथ द्वारा डेरी पर कब्जो मेळववा खोटो प्रयत्न करवामां आवी रह्यो छे। भावनगरना महुआ डिहाइड्रेशन मालिकों ने समयसर वीजळी न मळता हालत कफोड़ी बनी छे। 150 थी वधारे चिप्स बनावता कारखानाओं ने दररोज 4 कलाक पावर न मळता भारे नुकसानी। डिहाइड्रेशन मालिकोए महुआ पीजीवीसीएल ऑफिसे धरना योजी रामधून बोलावी अने समस्यानुं निराकरण नहीं आवे तो अचोक्कस मुदत सुधी डिहाइड्रेशन बंद करी आंदोलननी चीमकी उच्चारी। મહેસાણાના ખિરાલુના બડાદ ગામ પાણી મુદ્દે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે। પાણી નહીં તો મત નહીંના ઠેર ઠેર બોર્ડ લાગ્યા છે અને બડાદ ગામમાં ગ્રામસભા યોજી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો। ભરૂચના અંકલેશ્વર જીઆરડીસીમાં યુપીએલ કંપનીમાં આગ લાગતા 5 કર્મચારી દાઝ્યા, જેમાંથી 2 કર્મચારીની હાલત ગંભીર છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વહેલી સવારે વધુ ટેમ્પરેચરના કારણે કંપનીના યુનિટ 1ના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયું હતું, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભરૂચના અંકલેશ્વરમાં 9 વર્ષની બાળકીના અપહરણ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ 9 વર્ષની બાળકીના અપહરણની તપાસ સીબીઆઈને સોંપાઈ। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ભરૂચ પોલીસની કામગીરી પ્રશંસનીય છે, પરંતુ આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર છે। વલસાડમાં એલઆરડી પોલીસે 1,60,00,000 કિંમતના કેમિકલ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે। પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી। વાપીની રિક્ટર થેમિસ મેડિકેર નામની કંપનીમાં થઈ હતી ચોરી અને કંપનીમાં કામ કરતા કેટલાક કામદારો જ ચોરીમાં સામેલ હતા। મહીસાગરમાં વર્ષ 2021માં લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ હતી। રામ મંદિરના નામે બનાવટી વેબસાઇટ બનાવી આરોપીએ રૂપિયા 21,000ની લૂંટ ચલાવી। પોલીસે કુલ 3 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરી, પરંતુ રાજીવ ઠાકુર નામનો આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો, જેને આખરે હરિયાણાથી પોલીસે ઝડપી પાડ્યો।